ત્રીજી ડિસેમ્બર 2021 શુક્રવાર। દુનિયામાં જન્મ લેતી દરેક વ્યક્તિ ઈશ્વરની પસંદ કરેલી વ્યક્તિ છે। દરેકની આગવી હાંકલ છે। એ હાંકલને કાને ધરી એ મુજબ વર્તવા સૌએ પ્રયત્ન કરવાનો છે। હું કાંઈક છું, ઈશ્વરને મારી જરૂર છે એમ માનવું ભૂલ ભરેલું છે। મારે મારી આવડત પર નહીં, ઈશ્વર પર ભરોસો રાખવાનો છે અને એણે ચિંધ્યા માર્ગે પડવાનું છે। સંત પાઉલ પણ પૈગંબર ઇર્મિયાની આ વાણીનો પડઘો પાડતા, ગમે તેવી મુશ્કેલીઓમાં પણ ઈશ્વરની અવલૌકિક શક્તિ પર વિશ્વાસ મૂકી આગળ વધવા આપણને ચાનક ચઢાવે છે। પ્રભુ ઈસુએ મબલક ફસલ લણવા આપણને સૌને હાંકલ કરી છે। દરેકની હાંકલ જુદી જુદી છે। સંત ફ્રાન્સિસ, જેમનો આજે તહેવાર ઉજવીએ છીએ, તેમની હાંકલ ભારત અને પૂર્વના અન્ય પ્રદેશોમાં પ્રભુ ઈસુના નામનો મહિમા ફેલાવવા માટે હતી। ઈશ્વર મને શા માટે હાંકલ કરે છે એ શોધી એ મુજબ મારે વર્તવાનું છે। સંત ફ્રાન્સિસના પ્રેરક સંત ઇગ્નાસને મતે ઈશ્વર મને સંસારી જીવન જીવી એમનો મહિમા કરવા બોલાવતા હોય અને હું સંન્યાસી જીવન પસંદ કરું તો હું ઈશ્વરની હાંકલનો અનાદર કરું છું। એથી ઉલટું, મને સંન્યાસી યા પુરોહિત થવા હાંકલ હોય ને હું સંસારી જીવન પસંદ કરું તો પણ હું એની હાંકલનો અનાદર કરવાનું પાપ વહોરી લઉં છું। આપણે સૌ આપણા દેશના બીજા પ્રેસિસ સંત ફ્રાન્સિસની જેમ પોતાની હાંકલ મુજબ જીવન ગાળીએ ને એ માટે દૈવી કૃપા મેળવી આપવા એમને વિનંતી કરીએ। પ્રસ્તુતકર્તા અમૃતધારા ડોન બોસ્કો એનિમેશન સેન્ટર કપડવંશ।